કોરોના વાયરસ સામેની જંગમાં ન્યૂઝીલેન્ડે તેના યુવા મહિલા વડાપ્રધાનની આગેવાનીમાં બે બાબતો પર મુખ્ય આધાર રાખ્યો, વિજ્ઞાન અને સંવેદનશીલતા. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને કહ્યું કે તેમનો દેશ એ કરી શક્યો જે ઘણા ઓછા દેશો આ સ્થિતિમાં કરી શક્યા છે. ન્યૂઝીલેન્ડે કોવિડ-19ની મહામારીના સામુદાયિક ફેલાવાને સીમિત કર્યો અને હવે આ દેશ લોકડાઉનના પગલામાં છૂટ લેવાની દિશામાં આગળ વધી ગયો છે. જેમ કે બીબીસીના શાઈમા ખલીલ લખે છે કે કોરોના વાયરસની સ્થિતિને કાબૂ કરવામાં ન્યૂઝીલેન્ડે મેળવેલી સફળતા અને આર્ડેનનું નેતૃત્વ બંનેએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ચોક્કસપણે ન્યૂઝીલેન્ડ વસ્તીની દ્રષ્ટિએ નાનો દેશ છે, જેની વસ્તી ન્યૂયોર્ક શહેર કરતાં પણ ઓછી છે. સાથે તે દૂરનો પ્રદેશ છે જેની સરહદો સરળતાથી બંધ કરી શકાય છે, જે બાબતો પણ કોરોના વાયરસ સામેની તૈયારી મામલે તેના પક્ષે રહી. પણ મહામારીની સ્થિતિને પહોંચી વળવામાં અન્ય દેશોની સરખામણીમાં તેને જે સફળતા મળી છે તે મુખ્યત્વે સરકાર તરફથી આવેલા સ્પષ્ટ સંદેશાઓને આભારી છે. ન્યૂઝીલેન્ડમાં દર્દીઓનો સરેરાશ દર વિશ્વમાં સૌથી નીચા દરોમાંનો એક છે. હકીકતમાં તો 13 માર્ચે ન્યૂઝીલેન્ડ એક રાષ્ટ્રીય સ્મૃતિ સમારોહ સાથે ક્રાઇસ્ટચર્ચ ગોળીબારીની ઘટનાની પહેલી વર્ષીની તૈયારી કરી રહ્યું હતું. પણ એ દરમિયાન જ WHOએ કોરોના વાયરસના ફેલાવાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાતો રોગચાળો જાહેર કરી દીધો અને પરિસ્થિતિ રાતોરાત બદલાઈ ગઈ. વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને રાષ્ટ્રીય સ્મૃતિ સમારોહને મુલતવી રાખી દીધો અને સાથે જ પહેલા પગલાની જાહેરાત કરી કે ન્યૂઝીલેન્ડ આવતા લગભગ દરેક વ્યક્તિએ 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થવાનું રહેશે. આ પગલું મહામારી સામે વિશ્વમાં લેવાયેલા સૌથી પહેલા અને સૌથી કડક પગલાઓમાંનું એક હતું. એક અઠવાડિયા પછી એને સંપૂર્ણ લોકડાઉનમાં ફેરવી દેવાયું. વડાપ્રધાન આર્ડેને જનતાને કહ્યું કે આપણે થોડા વહેલા અને વધુ આકરા પગલાં લઈ રહ્યા છીએ. આપણે ત્યાં અત્યારે 102 મામલાઓ છે, પણ એક સમયે ઇટાલીની પણ આ જ સ્થિતિ હતી. ત્યાર પછીના 2 સપ્તાહના લોકડાઉન દરમિયાન ન્યૂઝીલેન્ડમાં નવા કેસની સંખ્યામાં સ્થિર ઘટાડો નોંધાયો અને 20 એપ્રિલ સુધી મહામારીને કારણે મૃત્યુ પામનારાઓનો આંક 12 સુધી સીમિત રહ્યો. સાથે જ સત્તાવાર રીતે એમ પણ નોંધ લેવાય કે દરેક સંક્રમિત વ્યક્તિ સરેરાશ 1 કરતાં પણ ઓછી વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. અન્ય દેશોએ જ્યાં કોવિડ-19 સામે યુદ્ધ જેવી જાહેરાતો કરી, ત્યાં ન્યૂઝીલેન્ડમાં સરકારે દેશના લોકોને કોવિડ-19 સામે એક થઈને રહેવાની અપીલ કરી. વડાપ્રધાન આર્ડેને તેમના સંબોધનોમાં વારંવાર દેશને 50 લાખ લોકોની એક ટીમ કહી, ઉપરાંત લોકોમાં ડર ન ફેલાય તે રીતે સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લોકો સુધી મહામારીને લગતા દરેક સંદેશા ખૂબ જ સંયમ જાળવી વૈજ્ઞાનિક ઢબે પહોંચાડાયા. ઓટેગો યુનિવર્સિટીના જાહેર સ્વાસ્થ્ય વિભાગના પ્રોફેસર મિશેલ બેકર, કે જેમણે આ સ્થિતિમાં સરકારને અનેક સલાહ આપી મદદ કરી, તેમનું કહેવું છે કે જેસિન્ડા આર્ડેન એક તેજસ્વી વક્તા અને સંવેદનશીલ નેતા છે. સાથે જ આ સમયમાં તેમણે લોકોને જે કહ્યું એ અર્થપૂર્ણ હતું અને લોકોએ એટલે જ તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો. તેમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય મહામારીના સમયમાં સરકારની પ્રતિક્રિયા અસરકારક બને એ માટે વિજ્ઞાન અને નેતૃત્વનું એક સાથે રહેવું જરૂરી બને છે. વડાપ્રધાન આર્ડેને મહામારીની સ્થિતિમાં નિર્ણાયકતા સાથે જ સંવેદનશીલતા પણ બતાવી, એમ ન્યૂઝીલેન્ડમાં અગ્રણીઓ કહે છે. લોકો સુધી લોકડાઉનના નિયમોની અને નવા કેસના વ્યાપની માહિતીની વિગતો પહોંચાડતી વખતે પણ તેમણે સંવેદનશીલતા પર સતત ધ્યાન આપ્યું. તેમના તમામ જાહેર સંબોધનોનું સમાપન તેઓ એક જ સંદેશા સાથે કરતા રહ્યા, મજબૂત રહો, સંવેદનશીલ રહો. સોશિયલ મીડિયાનો પણ તેમણે આ સમયમાં લોકો સુધી પહોંચવામાં અસરકારક ઉપયોગ કર્યો. જેમ કે લોકડાઉનની જાહેરાત પછી તરત જ તેઓ ફેસબુક પર લાઈવ થયા અને કહ્યું કે લોકો જ્યારે લોકડાઉનની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેઓ સૌની સાથે રહેવા માગે છે. તેઓ નિયમિત રીતે ફેસબુક પર જોડાયેલા રહે છે, જે દરમિયાન પણ તેઓ સરળ પોશાકમાં સતત સ્મિતની મુદ્રામાં તેમની વ્યક્તિગત વાતો પણ કરે, પણ સાથે જ લોકોના જવાબ આપતી વખતે પરિસ્થિતિની ગંભીરતાને જરા પણ અવગણે નહીં. ઓકલેન્ડ સ્થિત વીમા વહીવટકાર થોમસ વેસ્ટન કહે છે કે તેમનો દરેક નિર્ણય એ સ્વીકાર સાથે તેઓ જાહેર કરે છે કે તેઓ જાણે છે કે લોકો માટે કેટલું મુશ્કેલ રહેવાનું છે આ પગલું. વડાપ્રધાન આર્ડેને જાહેરાત કરી કે તેઓ તેમના મંત્રીમંડળના મંત્રીઓ અને જાહેર સેવાના ઉચ્ચ હોદ્દેદારો આવનારા 6 મહિના દરમિયાન તેમના પગારમાં 20% કાપ કરશે. તેમની સંવેદનશીલતાનો તેમણે એ નિર્ણય સાથે પણ પરિચય આપ્યો. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ ખાતે સહપ્રાધ્યાપક અને વાયરસ પર સંશોધન મામલે સરકારના સલાહકાર ડૉક્ટર શ્યુઝી વિલેસના મતે કોવિડ-19 મહામારી સામે ન્યૂઝીલેન્ડની પ્રતિક્રિયાની મુખ્ય વાત એ પણ હતી કે સરકારે જાહેર આરોગ્યને સૌથી પહેલા રાખ્યું, જ્યારે કે અન્ય ઘણા દેશોએ અર્થવ્યવસ્થા પર પહેલું ધ્યાન આપતા લોકડાઉન જેવા કડક પગલાં લેવામાં રાહ જોઈ.
સરકારની મહામારીની સ્થિતિ સામે પ્રતિક્રિયાના પગલાઓની કેટલીક ટીકા પણ થઈ છે, પણ અન્ય ઘણા કહી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડે આ સ્થિતિમાં સંવેદનશીલતા, સ્પષ્ટતા અને વિજ્ઞાનમાં વિશ્વાસનો એક નમૂનારૂપ બને એવો માપદંડ આપ્યો છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડેન અને તેમની સરકારની મહદઅંશે પ્રશંસા છતાં દેશમાં વાયરસના ફેલાવાના ક્લસ્ટર્સને ઓળખવામાં મોડું, ફેલાવા પર સતત નજર રાખતી સિસ્ટમનો અભાવ કે પછી અમુક બાબતોમાં સ્પષ્ટતાનો અભાવ જેવા મુદ્દે થોડી ટીકાઓ પણ દેશની અંદર ચોક્કસ થઈ છે. પણ આર્ડેનની સરકાર એ બાબતો પર પણ ધ્યાન આપી રહી છે. પ્રોફેસર બેકર કહે છે કે તેમની નીતિ COVID-19ના પ્રસારને માત્ર અટકાવવાની જ નથી, તેના કાયમી ઉન્મૂલનની પણ છે. તેમનો મત છે કે ચીન પણ આ જ લક્ષ્ય સાથે કામ કરી રહ્યું છે અને જો ચીન 140 કરોડ લોકો સાથે પણ આ લક્ષ્ય રાખતું હોય તો 50 લાખની વસ્તી ધરાવતા તેમના દેશમાં પણ એ શક્ય છે. ન્યૂઝીલેન્ડ હવે 28 એપ્રિલે લોકડાઉનના સૌથી ઉપરના સ્તરેથી બહાર આવવાની તૈયારીમાં છે, જેમાં શાળાઓ અને વેપારોને આંશિક છૂટ અપાશે અને જાહેર ગતિવિધિમાં પણ થોડી છૂટ અપાશે. પણ સાથે જ વડાપ્રધાન આર્ડેને કહ્યું કે અર્થતંત્રને વ્યાપકપણે ખોલવાની ઉતાવળ કરીને અત્યાર સુધી અપાયેલા બલિદાનને વ્યર્થ ન જવા દેવાય. આપણે કેટલાક એવા દેશોમાં પણ આવીએ છીએ જ્યાં આ મહામારી ફરી પણ માથું ઉચકી શકે, એમ પણ તેમણે ઉમેર્યું. સાથે તેમના દેશમાં આ મહામારીને સફળતાપૂર્વક સીમિત કરવાનો શ્રેય તેઓ મેડિકલ સ્ટાફ અને લોકોના સહયોગને આપે છે. તેમણે લોકોને સંબોધન કરતા કહ્યું કે ન્યૂઝીલેન્ડવાસીઓએ તેમની સાર્થકતા સાબિત કરી અને એ પણ અદ્વિતીય રીતે.